तो नवसारीनी पूर्णा नदीनी सपाटी वधता नवसारी शहेरना शांतादेवी विस्तारमां 2 फूट जेटला पाणी भराया। भेंसद खाड़ा, रंगून नगर, काशीवाड़ी अने प्रकाश टॉकीज विस्तारमां पाणी भराई गया छे। लोकोने ढीचण समा पाणीमांथी जवानी फरज पड़ी छे। नवसारी शहेरना जे विस्तारो नीचाणवाळा विस्तारोमां नदीओना पाणी आववाथी अत्यारे चारे तरफ जळबंबाकार की स्थिति है। लोग ने जीवन जरूरी चीज वस्तुओं लेवा माटे पण बाहर निकलव मुश्किल रूप बनी गयु। क्यांक केड समा तो क्यांक टीचण समा पाणी भरावाना कारणे समग्र नवसारी शहर में परिस्थिति वधु विकट बनती जई रही है। नवसारी में सार्वत्रिक मेघमहर छवाई है। पूर्णा, अंबिका, कावेरी नदी की जलसपाटी वधारो थता अनेक गामों पाणी में तरबोळ थया छे, तो अनेक गामों संपर्क विहोणा बनता ज तंत्र द्वारा गामना लोकोने स्थळांतर करवानी कवायत तेज कराई छे। नवसारी जिल्लामां परिस्थिति वधु विकट बनती जई रही छे। तो आज विषय वधु जानकारी आपवा मारी साथे जोडाया छे संवाददाता निलेश कामित। निलेश, जे रीते नदीओना जळस्तर में सतत वधारो थई रह्यो छे, तेवामां हवे जे परिस्थिति विकट बनती जाय छे, तंत्र केटलुं एलर्ट छे अने अत्यारे नवसारी शहर में केवा प्रकारनी परिस्थिति जोवा मळी रही छे? જી નરેન્દ્ર, સમગ્ર નવસારી જિલ્લાની નદીઓની વાત કરીએ તો જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરને બાજુમાંથી પસાર થતી જે પૂર્ણા નદીના દ્રશ્યો છે, 23 ફૂટ ભયજનક સપાટી છે, પરંતુ હાલ જે કંઈક પૂર્ણા નદી છે 22 ફૂટ પર વહી રહી છે, જેને લઈને સમગ્ર નવસારી શહેરના જે કંઈક 6 જેટલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 500થી વધુ લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે। નવસારી શહેરને બાજુમાંથી વહેતી આ પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદીમાં જે કંઈક જળસ્તરમાં વધારો થયો છે અને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે, ખાસ કરીને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને આ જે કંઈક સ્થિતિ છે એને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર એલર્ટ છે। આપણી સાથે કેટલાક જે કંઈક પૂર્ણા કાંઠાના જે કેટલાક લોકો છે એમની સાથે પણ વાત કરીશું। શું સ્થિતિ છે ખાસ કરીને નવસારી જિલ્લાની જે કંઈક પૂર્ણા કાંઠા વિસ્તારના કેટલા લોકોને રિહેબિલેટ કરવાની જરૂર પડી છે? ખાસ કરીને સર 2200 જેટલા લોકોને રિહેબિલેટ કરવામાં આવ્યા છે। મહુવા અને ઉપરના વિસ્તારનું પણ પાણી આવે છે અને ડાંગ વિસ્તારમાંથી પણ અત્યારે જે વરસાદ પડ્યો છે તે 8 કલાકે નવસારી શહેરની પૂર્ણા નદીમાં આવી જાય છે, તેથી અત્યારે હાલ અમાસ અને 14 અને અમાસ હોવાથી હજુ જળસ્તર કદાચ વધી શકે એવી શક્યતાઓ છે। બીજું આ સ્થળાંતરિત કરવાની જે સ્થિતિ નિર્માણ થઈ છે, ખાસ કયા કયા વિસ્તારો છે શહેરના જે પ્રભાવિત થયા છે? ખાસ કરીને દશેરા ટેકરી છે, ભેસદખાડા છે, પછી અહીંયા મચ્છી માર્કેટ છે વિરાવળ પાસે, ત્યાં જે લોકો રહેતા છે એ લોકોને સ્થળાંતરિત કરે, કારણ કે એ નીચાણ નદીની નજીક નીચાણવાળા વિસ્તાર છે, તેથી ત્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલ સ્કૂલોની અંદર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો ખાસ નરેન્દ્ર, પૂર્ણા નદી કાંઠાના જે 6 જેટલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને સ્થળાંતરિત કરવાની પણ જરૂર પડી રહી છે। નવસારી ઉપરાંત જે કંઈક ગણદેવી તાલુકો છે અને ચીખલી તાલુકો છે, ચીખલી તાલુકાને જે કંઈક કાવેરી અને અંબિકા નદીમાં પણ જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર તંત્ર એલર્ટ થઈ ગયું છે। અંબિકા નદી જે ખાસ કરીને બીલીમોરા શહેરને અસર કરે છે, બીલીમોરા શહેરના કેટલાક વિસ્તારોમાં એટલે કે વાડિયા, સીપીઆર અને ઓરિયા મોરિયા વિસ્તારમાં પણ પાણી ભરાયાના બનાવો બન્યા હતા, ગત રાત્રે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, એટલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે। જે કંઈક નદીઓની સપાટીમાં વધારો ઘટાડો જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે સાવધાનીના ભાગરૂપે એનડીઆરએફની ટીમો તો તૈનાત છે જ, પરંતુ ઉપરવાસના જે કંઈક જિલ્લા છે જેમાં ડાંગ અને તાપી અને સુરત જિલ્લો, એ તમામ જે કંઈક જિલ્લાના અધિકારીઓ સાથે તંત્રના જે કંઈક લોકલ નવસારીના જે કંઈક અધિકારીઓ છે એમની સાથે લાઇઝનિંગ કરીને જે સ્થિતિ છે એનો તાગ મેળવી રહ્યા છે। હજુ પણ જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે તંત્ર સાવધ થઈ ગયું છે। નરેન્દ્ર, આભાર નિલેશ સમગ્ર જાણકારી